ખરેખર ગુજરાત તાજા અને તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર બેંક ધારકો અને મોબાઈલ ધારકો જાણી લો. હવે બદલાયા નવા નિયમો, નહીતર થશે 50,000 નો દંડ. મોદી સરકારનો નિર્ણય અને કોર્ટે આપ્યો કડક આદેશ. જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને મોકલી આપજો. સર્વપ્રથમ આજે મહાત્મા ગાંધીજીની 76મી પુણ્યતિથિ છે. 30 જાન્યુઆરી 1948 રોજ બિરલા હાઉસ નવી દિલ્હી ખાતે તેમની ગોડસે દ્વારા હત્યા કરવામાં આવી હતી, ત્યારે આજના દિવસે દિલ્હીમાં ગાંધી સ્મૃતિ ખાતે ગાંધીજીની પુણ્યતિથિ પર પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા છે, સાથે ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખર પણ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મોદી સરકારની મહત્વની યોજના, કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા દેશભરના ભિક્ષકોની સમસ્યા ઉકેલવા માટે તૈયાર છે. શરૂઆત માટે આ 30 શહેરોની પસંદગી કરાય છે, જેમાં વિજયવાડા, અયોધ્યા, ગુવાહાટી, ત્રંબકેશ્વર સહિત અન્ય શહેરોનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ સત્તાધારાઓની મદદથી આ શહેરોને 2026 સુધીમાં ભિક્ષુક મુક્ત કરવાની યોજના તૈયાર કરાય છે. આ સેન્ટર બેંકિંગ ફ્રી ઇન્ડિયા અંતર્ગત ભિક્ષુકોને રોજગારી આપવામાં આવશે. આગળના મહત્વના સમાચાર અને પેન્શન અંગે મોદી સરકારનો મહત્વનો નિર્ણય. ફેમિલી પેન્શન અંગે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારી મહિલા કર્મચારીઓ અને મહિલા પેન્શનરો તેમના મરણોત્તર પેન્શન માટે પતિને બદલે પુત્રી અથવા પુત્રને નોમિનેટ કરી શકે છે. અત્યાર સુધી મહિલા પેન્શનરના મૃત્યુ પછી માત્ર તેના પતિને જ નામાંકિત કરી શકાતા હતા, પરંતુ હવે તેનો પતિ પણ મૃત્યુ પામે તો તેના બાળકોને પેન્શન અપાશે. હવે પતિને બદલે સીધું બાળકોને પેન્શન મળી શકે છે. હવે ગુજરાતમાં કોર્ટે આપ્યો કડક આદેશ. બનાસકાંઠા જિલ્લાના 8,762 ખેડૂતોને નુકસાનનું 11 કરોડ ખેડ વળતર ચૂકવવા ગ્રાહક કોર્ટે યુનિવર્સલ સેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને આદેશ કર્યો છે. વર્ષ 2018ના દુષ્કાળમાં થયેલા ખેતીના નુકસાન પેટે વળતર ન ચૂકવતા વીમા કંપની સામે બનાસકાંઠાના 66 ખેડૂત મંડળીઓ દ્વારા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી. ગ્રાહક સુરક્ષા કોર્ટે 9% સાદા વ્યાજ સાથે નુકસાનનું વળતર 60 દિવસમાં ચૂકવી આપવા માટે કડક આદેશ કર્યો છે. મોબાઈલ ધારકો જાણી લો બદલાયેલા નિયમો, નહીતર જશે પૈસા. વોટ્સઅપે તેની ચેટ બેકઅપ સર્વિસની પેડ કરી દીધી છે. હવેથી વોટ્સઅપ માટે ગૂગલ ડ્રાઈવનો ઉપયોગ કરી શકશે. આ ફીચર ડેટા યુઝર માટે શરૂ થયું છે. જો તમે વોટ્સઅપના બીટા યુઝર છો તો તમારું ચેટ બેકઅપ ગૂગલ ડ્રાઈવ પર સેવ થયા લાગશે. સ્ટોરેજ ભરાઈ જાય ત્યારે ગૂગલ ડ્રાઈવ તમે ચેટા ડેવ સેવ કરવા માટે તમારે ગૂગલ વન પ્લસનું સબસ્ક્રિપ્શન લેવું પડશે. અને ચેટ બેકઅપ સર્વિસ હવે ફ્રીમાં નહીં મળે, તેમાં યુઝરે પૈસા આપવા પડશે. દેશની સૌથી મોટી બેંકે ગુજરાતની બેંકોને ફટકાર્યો દંડ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગુજરાતની 4 સહકારી બેંકોને 50,000 રૂપિયાથી લઈને 5 લાખ સુધીનો દંડ ફટકાર્યો છે, જેમાં વડોદરાની ભારત સહકારી બેંક, સંખેડા નાગરિક સહકારી બેંક, ભુજ વાણિજ્યિક સહકારી બેંક અને લીંબડી નાગરિક સહકારી બેંકનો સમાવેશ થાય છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર આ બેંકો દ્વારા આરબીઆઈની ગાઈડલાઈનનું યોગ્ય પાલન ન થતાં દંડ ફટકારવામાં આવ્યો હતો.